નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ભટ્ટ અને આપ નિહાળી રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ. આજ રોજ વીરાવળ ગામે એક દુર્ઘટના બની છે. દુર્ઘટના બની છે પજેરો કાર અને બાઇકની વચ્ચે. બન્યું એવું કે પજેરો કાર ડાબેલથી નવસારી તરફ આવી રહી હતી અને ત્યારે ઓવરસ્પીડિંગના કારણે પહેલાં જે વીરાવળનો પુલ છે એની રેલિંગ સાથે અથડાઈ અને રોંગ સાઈડ પર એક બાઇક સવારને અડફેટમાં લઈ અને સીધી એ કાર ખાબકી છે વીરાવળ નદીના પુલની અંદર. જી હા, જૂનો પુલ જે છે એ જૂના પુલ પાસે આવી અને એ અટકી ગઈ છે. સદનસીબે ડ્રાઈવર તો બચી ગયો, પણ જે બાઇક સવાર હતો બાઇક સવારને ઘણું લાગ્યું છે અને બાઇક સવારની પાછળ એનો પુત્ર બેઠો હતો. એ પુત્ર અહીં ઉપસ્થિત છે, એની સાથે વાત કરીશું, કારણ કે એ પ્રથમ પ્રત્યક્ષદર્શી છે તો એને ખ્યાલ છે કે કઈ રીતે એક્સિડન્ટ થયું, કેવી સ્પીડ હતી અને કઈ રીતે આ ઘટના બની છે. ભાઈ, સૌથી પહેલાં તારું નામ? ગુલામ અલી. તારા ફાધરનું નામ? ઇબારત અલી. ભાઈ, શું બનાવ બન્યો? અહીંયાથી જતા હતા અમે, ત્યાંથી સ્પીડમાં પહેલાં આવ્યો ને, પહેલે તો અમે તો ખ્યાલ નહીં આવ્યો, પણ જ્યારે એ ડિવાઈડર પર ઠોકીને ત્યારે અમે જોયું ભાઈ ત્યાંથી ડાયરેક્ટ અમારા અહીંયા રોંગ સાઈડ પર આવી ગયો. જી હા, આ લોકો નવસારીથી સુરત તરફ જતા હતા. કાર સુરતથી નવસારી તરફ આવતી હતી. જ્યારે સુરતથી નવસારી તરફ આવતી હતી કાર, તો ત્યારે પહેલાં બ્રિજની ડાબી બાજુએ રેલિંગ પર અથડાઈ અને ત્યારબાદ જ્યારે જમણી બાજુએ આ બાઇક સવાર પિતા અને પુત્ર જતા હતા ત્યારે એની સાથે અથડાઈ અને ત્યાર પછીથી એ ખાબે કંટ્રોલ કારે જે છે તે કંટ્રોલ ગુમાવ્યું અને ખાબકી સીધી નદીની અંદર. તારા પિતાને કેટલું લાગ્યું છે? પિતાને સાહેબ લાગ્યું છે એમ કે ખ્યાલ એટલે એમ હોશમાં નથી. એના ફાધર હોશમાં નથી. એના ફાધર અને ડ્રાઈવર બંનેને અહીંથી યશ્વિન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાસ્થળે આપ જુઓ છો એ પ્રમાણે મોટું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. 108ની ટીમ, ફાયરની ટીમ અને પોલીસની ટીમ પણ અહીં આવી પહોંચી છે અને કોઈક રીતે સ્થિતિને કંટ્રોલ કરવાની માંગ કરી રહી છે. તારું શું કહેવું છે કે કાર સ્પીડમાં હતી અને અંદાજિત ફાધરને કેટલું લાગ્યું છે? સાહેબ માથામાં બધું લાગ્યું છે અને પાછળથી એમ કે લોહી નીકળતું હતું. અને તમારી શું માંગ છે? સાહેબ માંગ તો હવે હું શું છે, હવે સાહેબ જે છે તે અહીંયા થઈ જાય, મારે તો માંગ એવું કંઈ નથી. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. જી હા, અને જાણવા મળ્યું એ મુજબ કે કાર જે ખરી ડાબેલથી પાછી આવતી હતી, ડ્રાઈવર માત્ર એકલો જ હતો, પજેરો કાર હતી અને કાર માલિક પણ ઘટના સ્થળે છે. અને કાર માલિકનું કહેવું એમ છે કે ડ્રાઈવર જે ખરા એ ડ્રાઈવરને ઓછું લાગ્યું છે અને બંનેને, એટલે કે ડ્રાઈવર અને જે બાઇક સવાર હતો બંનેને યશ્વિન હોસ્પિટલની અંદર સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. નિહાળતા રહો નવસારી લાઈવ.